વિધાનસભાના ચૂંટણી સમયથી જ ભાજપમાં ક્યાંક આંતરિક વિખવાદ દેખાયો. જામનગર હોય, જસદણ હોય કે બરોડા હોય, તમામ જગ્યાએ આંતરિક વિખવાદ દેખાયો અને આંતરિક વિખવાદના છાંટા હજી ઉડી રહ્યા છે. કારણ કે બે દિવસ પહેલા જ બરોડા ડેરીના ચેરમેન પદેથી સતીશ નિશાળીયાએ રાજીનામું આપી દીધું. હવે કોણ નવા પ્રમુખ બનશે તેની ચર્ચા જાગી રહી છે, પરંતુ ફરીથી નામ ચર્ચામાં આવ્યું છે દિની મામાનું. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ક્યાંક આંતરિક વિખવાદ, આંતરિક કલહ છે તે સામે આવી રહ્યો છે અને તે ખુલીને સામે આવી રહ્યો છે. સતીશ નિશાળીયા ભાજપના પ્રમુખની સાથે સાથે બરોડા ડેરીના પણ પ્રમુખ હતા. બરોડા ડેરીના 10 ડિરેક્ટરોએ સતીશ નિશાળીયાનો ખુલીને વિરોધ કર્યો. સાથે જ ધારાસભ્યની પણ રજૂઆત હતી અને સી આર પાટીલનો રૂલ પણ છે કે એક વ્યક્તિ એક હોદ્દો, પરંતુ સતીશ નિશાળીયા બરોડાનું એવું નામ હતું કે જેની પાસે વ્યક્તિ એક પરંતુ ભાજપના પ્રમુખ સાથે સાથે બરોડા ડેરીના પ્રમુખનો પણ હોદ્દો હતો. અનેક ધારાસભ્યોએ પણ વિરોધ કર્યો. આ તમામની વચ્ચે 2022માં દિનુ મામાની ટિકિટ કપાઈ છે અને ટિકિટ કપાવવાની સાથે જ મામા એ હદે નારાજ થઈ જાય છે. અપેક્ષ દાવેદારી તો કરે છે, પરંતુ તેની સાથે જ મામા છે તે બરોડા ડેરીના ચેરમેન હોય છે તે પદેથી પણ રાજીનામું આપી દે છે. વાત હતી મામાની, મામાએ અપક્ષ દાવેદારી કરી અને જીતી પણ ગયા. કદાચ સી આર પાટીલને કે ભાજપના સંગઠનને નહીં ખબર હોય કે મામાની શક્તિ કેટલી છે. મામાએ પોતાની શક્તિનો પ્રચંડ તો બતાવી દીધો, પરંતુ તેની બાદ મામા છે તે ભાજપની ભાષા જ બોલવા લાગ્યા. કારણ કે અગાઉ પણ મામા ભાજપ સાથે તેની વિચારધારા સાથે જોડાયેલા હતા અને જીતવાની સાથે જ ભાજપના કાર્યક્રમોમાં પણ હાજર રહ્યા, પાટીલ સાથે બેઠક પણ થઈ અને તે ભાજપમાં પણ જોડાઈ ગયા. ત્યારે ફરીથી મામાને હવે બરોડા ડેરીના પ્રમુખ બનાવવાના હતા. રસ્તો ક્લિયર કરવાનો હતો અને 2 દિવસ પહેલાં સતીશ નિશાળીયા પ્રેસ કોન્ફરન્સ કરે છે અને બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપે છે. પ્રેસ કોન્ફરન્સ કરીને મામા સતીશ નિશાળીએ કહ્યું કે મને હાઈકમાન્ડનો આદેશ હતો કે એક વ્યક્તિ એક જ હોદ્દો રાખી શકે, ત્યારે મેં રાજીનામું છે તે આપી દીધું છે. હાઈકમાન્ડને પણ ખબર હતી કે સતીશ નિશાળીયા પાસે એક હોદ્દો છે, છતાં હાઈકમાન્ડે આપ્યો હતો. પરંતુ વાત છે લોકસભાની ચૂંટણીની અને લોકસભા ચૂંટણી માટે દિની મામાનો રસ્તો છે તે ક્લિયર કરવાનો હતો. કારણ કે કદાચ લોકસભા તો ભાજપ બરોડા છે તે ભાજપનો ગઢ છે, ભાજપ જીતી જવાની છે, પણ ત્યારબાદ જિલ્લા પંચાયત, પંચાયતની ચૂંટણી અને ત્યારબાદના સંગઠનની પણ દીર્ઘ દ્રષ્ટિ છે તો હોવી જોઈએ. અને સહકાર છે તે એક મોટી વસ્તુ છે અને બીજી વખત આ રીતે ભાજપને એક બેઠક પણ ગુમાવી ન પડે. કારણ કે જો કદાચ દિનુ મામાને તે સીટ આપી દીધી હોત તો દિનુ મામા છે તેની સાથે ભાજપ 157 બેઠક છે તે જીતી શક્યું હોત, પરંતુ તે તેનો આંતરિક વિખવાદ હતો. પરંતુ હવે આંતરિક વિખવાદ ન બને તે માટે તમામ એવું લોકો કહી રહ્યા છે કે સતીશ નિશાળીયાનું રાજીનામું લઈ અને દિનુ મામાનો રસ્તો છે તે ક્લિયર કર્યો છે અને ફરીથી એક વખત બરોડા ડેરીના પ્રમુખ પદે દિનુ મામા છે તેને સોંપવામાં આવશે, તેનો સરતાજ છે તે કરવામાં આવશે. કે હવે જોવું રહેશે કે ભાજપે બરોડામાં જે આંતરિક રાજકારણ છે તે ટાંકવામાં કેટલા સફળ રહે છે. કારણ કે એક ધારાસભ્યનું એક જૂથ છે તે પણ અલગ ચાલે છે, સંગઠન પણ અલગ ચાલે છે, ત્યારે તમામનો તાલમેલ કરવાનો પ્રયત્ન છે તે સી આર પાટીલ કરી રહ્યા છે. ત્યારે હવે તમને શું લાગે છે, દિનુ મામા ફરીથી ચેરમેન બનશે કે નહીં તે કોમેન્ટમાં જણાવશો અને વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત તક.